જય જીનેન્દ્ર, આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. એક મિનિટ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારમાં આપણે કળશ 133 કર્યો છે. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના આ કળશ પછીથી આ અધિકારની પહેલી ગાથા એટલે કે ગાથા 193 કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. આ ગાથામાં દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. નિર્જરાની શરૂઆતમાં જ દ્રવ્ય નિર્જરાની વાત કરી છે અને પછી ભાવ નિર્જરાની વાત કરે છે. તો આપણે ગાથા 193 લઈએ. ઉપભોગમિન્દ્રિયૈ દ્રવ્યાણામ ચેતનાનાં મિતરેષાં યત કરોતિ સમ્યગ દ્રષ્ટિઃ તત સર્વં નિર્જરા નિમિત્તમ. ગુજરાતીમાં આ ગાથા લઈએ. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને. ગાથાના અર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ યત ઇન્દ્રિય એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતનાનામ ઇતરેષામ દ્રવ્યાણામ ઉપભોગમ એટલે કે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરોતી તત સર્વમ નિર્જરા નિમિત્તમ. ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે. સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે. સમ્યક દ્રષ્ટિ જીવ બંને ચેતન અને અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે અને એ ઉપભોગ એ ઇન્દ્રિયો વડે કરે છે. તે બધું નિર્જરાનું નિમિત્ત થાય છે. જો એક તરફ એમ કહેવું કે આ ઉપભોગ જે પરપદાર્થ છે એ ચેતન હોય કે અચેતન હોય એને જીવ ભોગવી શકતો નથી, એક વખત આ રીતે વાત પણ સાંભળવામાં આવે, પણ ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં દ્રવ્યની સ્વતંત્રતા સમજાવવી છે એટલે એમ કહેવામાં આવે કે જીવ ખરેખર પરદ્રવ્યને સ્પર્શતો પણ નથી. અહીંયા વાત બીજી સમજાવવી છે. અહીંયા નિર્જરા અધિકારમાં વાત જુદી સમજાવવી છે કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં નિજરામાં કેટલો ફેર પડે છે, એટલે કે દ્રવ્ય નિજરામાં, એ સમજાવવું છે. એટલે અહીંયા એમ કહ્યું કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ ઇન્દ્રિયો વડે ચેતન અને અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે
એ ભલે એવો ઉપભોગ કરે છતાં પણ તે બધું એને નિર્જરાનું નિમિત્ત છે, એટલે કે નિર્જરાનું નિમિત્ત થાય છે, એ નિર્જરાનું કારણ થાય છે. સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિ સમ્યક થઈ છે એટલે કોઈ પણ પ્રકારના ઉપભોગ હોય, ચેતન એટલે કે સ્ત્રી પુત્ર સગા સ્નેહીઓ આ બધા ચેતન અને અચેતન જળ પદાર્થો કાર ઘર કોમ્પ્યુટર આ બધું એ બધાનો ઉપભોગ એને નિર્જરાનું કારણ થાય છે. કેમ કે એ પદાર્થો પ્રત્યે એને સ્વામિત્વ નથી, કર્તૃત્વ નથી, એને એકત્વ નથી, મમત્વ નથી, પોતાથી બધાને જુદા જાણે છે એવો એ સમ્યક દ્રષ્ટિ જ્યારે કર્મનો ઉદય આવ્યો છે ત્યારે આવા સંયોગો પ્રાપ્ત થયા છે, ચેતન અને અચેતન દ્રવ્યોનો સંયોગ મળ્યો છે, તો એનું એ લક્ષ કરે છે એ પ્રકારે એનો એ ઉપભોગ છે. ઉપભોગમાં ખરેખર તો એ કરે છે શું, એનું એ લક્ષ કરે છે એવો ઉપભોગ. ગુરુદેવે આની સ્પષ્ટતા સમયસારના 19મી વખતના પ્રવચનમાં બહુ કરી છે કે ઉપભોગ એટલે શું, સમ્યક દ્રષ્ટિ એને ભોગવે છે તો કઈ રીતે ભોગવે છે, કે એટલું જ કે એનું એને લક્ષ થાય છે. પૂર્વકર્મના ઉદયને કારણે સંયોગમાં એને ચેતન અને અચેતન દ્રવ્યો આવ્યા છે અને એનું એને લક્ષ થાય છે, પણ એ લક્ષ એને રુચિ સહિત નથી થતું, એને એ લક્ષ આસક્તિ સહિત નથી થતું, એમાં એને કર્તૃત્વ બુદ્ધિ પણ નથી, એનામાં એને એકત્વ કે મમત્વ પણ નથી, અને છતાંય એવું લક્ષ થાય છે. તો એ લક્ષ થાય છે એટલે એ કર્મ તો ઉદયમાં આવ્યું છે, એ ફળ આપીને ખરી જાય છે એટલે નિર્જરા થાય છે, અને આ સમ્યક દ્રષ્ટિ એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે એમ એનો ઉપભોગ થાય છે, તેથી એ નિર્જરાનું નિમિત્ત થયું, એ નિર્જરાનું કારણ થયું. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન આનો વિસ્તાર કરીને સમજાવે છે કે વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે, એટલે કે નિર્જરાનું કારણ થાય છે. વિરાગી એટલે જે રાગ રહિત છે તે વિરાગી. વિરાગીનો ઉપભોગ કોણ છે? વિરાગી સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, તે વિરાગી છે. એવો વિરાગી એનો ઉપભોગ નિર્જરા માટે જ છે, એટલે કે એ નિર્જરાનું કારણ થાય છે. રાગાદી ભાવોના સદ્ભાવથી મિથ્યા દ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત એટલે બંધનું કારણ જ થાય છે. મિથ્યા દ્રષ્ટિને પોતાના સ્વરૂપનું લક્ષ નથી, સ્વરૂપનું ભાન નથી, ભેદ જ્ઞાન નથી, એટલે ચેતન અને અચેતન સઘળા દ્રવ્યો જે એના સંયોગમાં છે એને એ એકત્વ મમત્વ બુદ્ધિએ કર્તૃત્વ બુદ્ધિએ એ ભોગવે છે, એટલે એવો ઉપભોગ એને બંધનું કારણ થાય છે. કેમ કે એને એના તરફ રાગ છે, એની રુચિ છે, એટલે રાગનો સદ્ભાવ છે. રાગ મિથ્યા દ્રષ્ટિને રહ્યો છે, હજી રાગ ગયો નથી, અને રાગ સહિત એ ચેતન અને અચેતન પદાર્થોને ભોગવે છે, તો રાગને કારણે એને આશ્રવ અને બંધ થાય છે. એટલે રાગાદી ભાવોના સદ્ભાવને કારણે મિથ્યા દ્રષ્ટિને ચેતન તથા અચેતન દ્રવ્યો જે પૂર્વકર્મના ઉદયને કારણે
સંયોગમાં આવ્યા છે એનો ઉપભોગ એને નવા કર્મબંધનું કારણ થાય છે. અને તે જ ઉપભોગ એટલે જે મિથ્યા દ્રષ્ટિને છે એવો જ બધો ઉપભોગ, એ જ ચેતન અને અચેતન દ્રવ્યો સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોનો અભાવ હોવાથી નિજરાનું નિમિત્ત જ થાય છે. આથી આ કથનથી દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કરવું. અહીંયા તો દ્રવ્ય નિર્જરા દર્શાવી છે ને, કે દ્રવ્ય નિર્જરા કયા પ્રકારે છે, અને અહીંયા દ્રષ્ટિપ્રધાન કથનમાં સમ્યક દ્રષ્ટિની વાત કરવી છે. એટલે ખરેખર તો સમ્યક દ્રષ્ટિને પણ એ ભોગ પ્રત્યે જેટલો એમાં અંશે પણ રાગ રહ્યો છે એ એને પણ બંધનું કારણ તો થાય છે, પણ એ વાતને અહીંયા લીધી નથી. એને ગૌણ કરીને, સમ્યક દ્રષ્ટિને પણ બંધ તો પડે જ છે, પણ છતાં એને ગૌણ કરીને, કેમ કે સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે અનંતાનું બંધી કસાય ગયો છે અને હવે એને એવા કર્મ બંધાતા નથી, એટલે એ વાતને ગૌણ કરીને એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ થતા નથી અને બંધ પડતો નથી. જે કર્મના ઉદય આવ્યા છે અને એમાં સંયોગોમાં ચેતન અને અચેતન દ્રવ્યો પ્રાપ્ત થયા છે, તો એનો ઉપભોગ સમ્યક દ્રષ્ટિને નિજરાનું કારણ થાય છે, કેમ કે એ ઉદયમાં આવ્યું છે અને ખરી જાય છે એટલે નિર્જરા થાય છે. ચેતન અને અચેતન દ્રવ્યોનો સંયોગ એ કર્મના ઉદય રૂપે સમ્યક દ્રષ્ટિને એની સમીપમાં વર્તે છે, અને એ ઉદય હવે સ્થિતિબંધ પૂરો થતાં એ પૂર્ણ થાય છે, એટલે એ દ્રવ્યકર્મ, એ જળકર્મ હવે ખરી જાય છે. દ્રવ્યકર્મ જળકર્મ છે એ ખરી જાય છે, એમાં ખરેખર તો દ્રવ્યકર્મ પોતે પોતાના કારણે ખરી જાય છે, એમાં જીવને કાંઈ કરવા પણ હોતું નથી. કેમ કે જીવથી એ દ્રવ્યકર્મ છે તે જુદું, દ્રવ્યકર્મ છે તે જીવથી જુદું છે, એ પૂદગળ છે અને પૂદગળના પરિણામ જીવ કરી શકે નહીં, એટલે એ દ્રવ્યકર્મની નિર્જરા એટલે કે કારમણ રજકણો સ્કંદરૂપે થયા હતા અને કર્મની પ્રકૃતિ રૂપે હતા એ હવે છૂટા પડી જાય છે, એટલે કે હવે એ અકર્મ અવસ્થામાં બદલાય છે. જે કર્મરૂપ અવસ્થામાં હતા એમાંથી હવે અકર્મરૂપ અવસ્થામાં થઈ જાય છે, એમ એ દ્રવ્યકર્મ જળકર્મની નિર્જરા થાય છે. મુખ્યતા અહીંયા એ લીધી છે કે સમ્યક દ્રષ્ટિને આવી નિર્જરા થાય છે એ વખતે એને પણ જે સંયોગો પ્રાપ્ત થયા છે એનો ઉપભોગ છે, અને મિથ્યા દ્રષ્ટિને પણ એનો ઉપભોગ છે, છતાં બંનેની દશા જુદી છે. એ અહીંયા વાત કરી છે કે મિથ્યા દ્રષ્ટિને રાગ આદિ છે, અને રાગ આદિ છે એટલે આશ્રવ છે, જ્યારે સમ્યક દ્રષ્ટિને રાગ આદિ ભાવો નથી એટલે આશ્રવ નથી એટલે બંધ નથી, અને જે ઉદયમાં આવ્યું છે એ જળકર્મ ખરી જાય છે એટલે નિજરા થાય છે. એટલા માટે અહીંયા એમ કહ્યું કે રાગ આદિ ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને એ બધા ઉપભોગ જે મિથ્યા દ્રષ્ટિને છે એ જ ઉપભોગ સમ્યક દ્રષ્ટિને નિજરાનું કારણ થાય છે, નિજરાનું નિમિત્ત જ થાય છે. કેમ કે એ ઉદયમાં આવે છે, ઉદયમાં આવે છે તો ખરી જાય છે, એટલે ઉદયમાં આવ્યું છે અને સમ્યક દ્રષ્ટિ એને ભોગવે છે એટલે એની નિજરા તો થાય જ છે, પણ એનો ભોગવવાનો જે પ્રકાર છે
એ મિથ્યા દ્રષ્ટિ જેવો નથી. મિથ્યા દ્રષ્ટિનો ઉપભોગ અને સમ્યક દ્રષ્ટિનો ઉપભોગ એ બેમાં ફેર છે. સમ્યક દ્રષ્ટિને એ ઉપભોગમાં એકતા નથી, મમત્વ નથી, હર્ષ નથી કે શોક નથી, એમાં એને સુખની બુદ્ધિ નથી, એમાં એને પોતાપણું નથી, એમાં એને ઈષ્ટ બુદ્ધિ નથી કે અનિષ્ટ બુદ્ધિ નથી. એનાથી એ જુદો છે, એ બુદ્ધિ એને સતત રહે છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, એને ભેદ જ્ઞાન છે, એટલે એ બધા ઉપભોગમાં એને કોઈ રુચિ નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિને પોતાના સ્વરૂપનો અનુભવ નથી, એટલે આ જ સંયોગો એનો ઉપભોગ એ એકત્વ બુદ્ધિએ છે, મમત્વ બુદ્ધિથી છે, એમાં મારાપણાનો ભાવ છે, એમાં પોતે કરે છે એવો કરતા ભાવ છે, એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ છે, એ કરવા લાયક છે અથવા નથી કરવા લાયક, એની રુચિ છે, એનો રાગ છે અથવા એના પ્રત્યે દ્વેષ છે, એટલે એને આશ્રવ થાય છે અને એને એ બંધનું કારણ થાય છે, એટલે બંધનું નિમિત્ત જ થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને એ નિજરાનું જ નિમિત્ત થાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ સમજાવ્યું છે, બહુ વિસ્તારથી સમજાવ્યું છે. પંડિતજી કહે છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કયો છે અને જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કયો છે. સમ્યક દ્રષ્ટિ જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ જેને થઈ છે, એવો સ્વાનુભૂતિ સહિત જ્યારે બહારમાં છે ત્યારે પણ એને ભેદ જ્ઞાન જ રહે છે, પોતાના સ્વરૂપનું ભાન છે, એટલે પોતાથી જુદું બીજું બધું જુદું છે, ભિન્ન છે, પોતાનું નથી, એમ એને સતત રહે છે. પોતાના સ્વરૂપ વિશે હવે ભ્રમ રહ્યો નથી, વર્તમાન પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માનતો નથી, મનુષ્યની પર્યાય છે તો એ પોતાને મનુષ્ય તરીકે જોતો, જાણતો, વિચારતો નથી, હું મનુષ્ય છું એવો ભાવ હવે રહ્યો નથી, હું ભગવાન આત્મા નાયક છું એ જ ભાવ સતત રહે છે, ભલે એ મનુષ્યની પર્યાયમાં હોય, સમ્યક દ્રષ્ટિ હોય અને ગમે તે કાર્યો કરતો હોય, તે છતાં પણ એને હું મનુષ્ય છું ને આ કાર્યો મારા છે એ શ્રદ્ધાનમાં નથી, એ માન્યતામાં નથી, પોતે ભગવાન આત્મા નાયક છે એ જ માત્ર શ્રદ્ધાનમાં છે, માન્યતામાં છે, અને એમ જ એની દ્રષ્ટિ રહે છે. એવો એ જ્ઞાની, એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિની વાત કરતાં પંડિતજી ભાવાર્થમાં સમજાવે છે કે એવા જ્ઞાનીને પરપદાર્થ તરફ રાગ નથી, દ્વેષ નથી કે મોહ નથી, એટલે રાગ દ્વેષ મોહનો સમ્યક દ્રષ્ટિને અભાવ છે. કાર્ય કરે છે, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા, લાખોના વેપાર કરતા હતા, પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હતી, સ્વરૂપ તરફ દ્રષ્ટિ હતી, એટલે કે પોતે એક નાયક છે, પોતે ભગવાન આત્મા છે, પોતે શુદ્ધ સ્વરૂપી છે, પોતે મુક્ત સ્વરૂપ છે, એ વાત એમને કંઈ યાદ કરવી પડતી ન હતી, એ સહજ હતું, એટલે કોઈ પરપદાર્થ પ્રત્યે એમને ન તો રાગ હતો કે ન તો દ્વેષ હતો કે મોહનો ભાવ હતો. એટલે રાગ દ્વેષ મોહનો અભાવ સમ્યક દ્રષ્ટિને હોય જ છે. એટલે શરૂઆત જ અહીંયા પંડિતજીએ એ રીતે કરી કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કયો છે અને એને આત્માનું જ્ઞાન છે કે આ આત્મા એટલે કે હું આવો છું, એટલે હું આવો છું એમ નક્કી છે, એવું જ્ઞાન છે અને એવું જ પરિણમન છે, એટલે પછી રાગ દ્વેષ કે મોહ કોના પ્રત્યે થાય, એટલે રાગ દ્વેષ મોહનો અભાવ કયો છે. માટે એવા સમ્યક દ્રષ્ટિ
વિરાગી છે, એ રાગ રહિત છે. અહીંયા વિરાગીનો અર્થ રાગ રહિત એમ ગુરુદેવે કર્યો છે. અને બીજી રીતે કહીએ તો એમને વૈરાગ્ય છે, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા છે, કેમ કે સ્વરૂપ પ્રત્યેનો અહોભાવ વર્તે છે, સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, સ્વરૂપમાંથી જ સુખની પ્રાપ્તિ થાય છે એ અનુભવ સહિત જણાયું છે, એટલે જગતના પદાર્થો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીનતા હોય, એમાં સુખ બુદ્ધિ ન હોય, એવો વૈરાગ્ય સ્વરૂપના લક્ષે સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિની વાત કરતા કહે છે કે તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય, ઇન્દ્રિયો દ્વારા એ ભોગ લે, એ મીઠાઈ ખાય, આપણને લાગે કે આ શ્રીખંડ ખાય છે કે ગુલાબજાંબુ ખાય છે, તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. ભોગની સામગ્રી જે છે એના પ્રત્યે એને આસક્તિ નથી, એનાથી મને સુખ થાય છે, એનાથી મને આનંદની પ્રાપ્તિ થાય છે એવી બુદ્ધિ નથી, એટલે એના પ્રત્યે રાગ નથી. ભોગની સામગ્રી પ્રત્યે એને રાગ નથી. તે જાણે છે કે આ ભોગની સામગ્રી પરદ્રવ્ય છે, મારાથી જુદું છે, મારે અને તેને કાંઈ સંબંધ નથી, મારે અને તેને કાંઈ નાતો નથી, એ તદ્દન ભિન્ન પદાર્થ છે, હું એનાથી જુદો છું, એ બીજો પદાર્થ છે, એ પદાર્થ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં છે, હું આત્મા મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં છું, એટલે મારે અને એને કોઈ નાતો નથી, કોઈ સંબંધ નથી. કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ અને વિયોગ છે, સંયોગ છે તો વિયોગ પણ છે, સંયોગ થયો એ પર્યાયમાં છે અને એ પર્યાય નષ્ટ થતાં વિયોગ થાય, એટલે એવો સંયોગ કર્મના ઉદયના નિમિત્તથી છે, એમાં પૂર્વના કર્મના ઉદયનું નિમિત્ત છે એટલે એવો સંયોગ છે, અને સંયોગ છે તો એ સંયોગને હું સંયોગ તરીકે જ જાણું છું, એ સંયોગને હું શાશ્વત નથી લેતો, એ સંયોગને હું પરમ સત્ય તરીકે સ્વીકારતો નથી, એ સંયોગ માત્ર તરીકે જ એને જાણું છું, એ પર્યાયમાં છે અને એ ક્ષણિક છે અને એ કર્મના ઉદયના નિમિત્તથી છે, એમાં મારે કાંઈ કરવાપણું નથી કે પેલા દ્રવ્યએ પણ કંઈ કરવાપણું નથી, એ એકમાત્ર એવો સંયોગ છે કે પર પદાર્થ મારી સમીપમાં કર્મના ઉદયના નિમિત્તથી આવ્યો છે, એવો એ સંયોગ છે, અને એ સંયોગ છે તો પછી એ વિયોગ પણ થશે. આવી માન્યતા સમ્યક દ્રષ્ટિને હોય છે, એટલે જે ભોગની સામગ્રી જે પરદ્રવ્ય છે એને અને મારે કાંઈ સંબંધ નથી, અને જે અત્યારે સંબંધ દેખાય છે એ સંયોગી ભાવ છે, એ સંયોગ છે, એ પર્યાયમાં છે અને એનો વિયોગ થવાનો છે. જ્યાં સુધી તેને એટલે કે એવા સમ્યક દ્રષ્ટિને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી, ત્યાં સુધી જો ચારિત્રમોહનીયનો ઉદય છે અને પોતે એવા ચારિત્રમોહનીયના ઉદયને જાણે છે કે આ ચારિત્રમોહનીયના ઉદયને કારણે આવું થઈ રહ્યું છે, છતાં પણ એ ચારિત્રમોહનીયના ઉદયને વટી જઈને પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરી શકતો નથી, એટલો એને પુરુષાર્થનો એ વખતે અભાવ વર્તે છે, અથવા તો પુરુષાર્થની
નબળાઈ છે, કમજોરી છે, એટલે અહીંયા પંડિતજીએ એને બળહીન કહ્યો. અહીંયા શું કહ્યું કે જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી, એટલે કે એવા ઉદયને અતિક્રમી જઈને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા ન કરી શકે એવો બળહીન, બળહીનનો અર્થ અહીંયા એમ છે, એટલે એમ થવાથી એને ચારિત્ર મોહની વિચલિત કરે છે, એના આત્મપ્રદેશોનું કંપન કરે છે, એને આકુળતા કરે છે, અને એ આકુળતાને અહીંયા પીડા કહી છે. અને આવી પીડા સહી શકતો નથી ત્યાં સુધી ભોગ ઉપભોગ સામગ્રી વડે એ વિષયરૂપ ઈલાજ કરે છે. એવી પીડા એટલે આકુળતા એને થાય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે, કેમ કે એ જાણે છે છતાં પણ હજી પુરુષાર્થમાં થોડી નબળાઈ વર્તે છે. જો અહીંયા જે પુરુષાર્થની નબળાઈ છે એને કારણે જે ચારિત્ર મોહનીના ઉદયો છે એની સાથે એને જોડાણ થાય છે, એમ નથી કે મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે એને એવા ચારિત્ર મોહનીના ઉદય સાથે જોડાણ થાય એમ નથી, પણ પોતે બળહીન એમ કહ્યું છે ને, એટલે કે એને હજી પુરુષાર્થમાં નબળાઈ છે એટલે એવા જોડાણ થાય છે. અને એમ થતાં એ ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે, એટલે એવા એ ભોગ ઉપભોગને લે છે. જેમ કે ભૂખ લાગી છે તો એ ખાય છે, ઠંડી લાગે છે તો એ વસ્ત્ર પહેરે છે, એમ એ બધા પ્રકારે એ વિષયરૂપ ઈલાજ કરે છે. જે કુટુંબમાં રહે છે એ બધાને સ્વજન છે તો સ્વજન તરીકે એની વાણીમાં એ આવે છે કે આ પુત્ર છે, આ પુત્રી છે, આ પત્ની છે, કે આ પતિ છે, આ પિતા છે, આ માતા છે, એ બધું એને એ રીતે હોય છે. એટલે ચેતન અને અચેતન પદાર્થો પ્રત્યે એને એ ઈલાજ, એટલે વિષયરૂપ ઈલાજ હોય છે. જે સંયોગમાં આવ્યું છે એના ભોગ અને ઉપભોગ, એનું લક્ષ થવું, એ બધું સમ્યક દ્રષ્ટિને હોય છે. કેવી રીતે હોય છે તો એનું ઉદાહરણ આપ્યું છે કે જેમ રોગી રોગની પીડા સહી શકે નહીં ત્યારે તેને ઔષધ આદિ વડે ઈલાજ કરે છે, તેવી રીતે એને પણ આ સમ્યક દ્રષ્ટિને પણ ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ હોય છે, એ ઈલાજ કરે છે. પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયને કે ભોગ ઉપભોગ સામગ્રીને ભલી જાણતો નથી, રોગી પણ રોગ મટી જતાં પછી ઔષધિને છોડે છે એટલે એને એ ભલી જાણતો નથી, એવી રીતે સમ્યક દ્રષ્ટિ પણ ચારિત્ર મોહના ઉદયને કે ભોગ ઉપભોગ સામગ્રીને એ ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગ દ્વેષ મોહ નથી. જ્ઞાતાપણાને લીધે એટલે કે સમ્યક જ્ઞાન થયું છે, પોતે જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, અને પોતાનું જ્ઞેય એ પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એ સિવાય બીજું એનું જ્ઞેય પણ નથી, એ સિવાય એને ક્યાંય આશ્રય પણ નથી, એકમાત્ર સ્વરૂપના આશ્રયે એ પોતે રહ્યો છે, એવી એને બરાબર શ્રદ્ધા છે, એવી એને બરાબર શ્રદ્ધા છે. એટલે પર આશ્રય કે પરમાં સુખબુદ્ધિ એને નથી, એટલે
એને જગતના પદાર્થો ચેતન હોય કે અચેતન હોય એ તરફ એને રાગ નથી, એટલે એ વિરાગી છે. એટલે જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે કે આ એનાથી જુદું છે, એ પોતા રૂપે નથી. તેના પ્રત્યે તેને રાગ દ્વેષ કે મોહ કંઈ નથી. આ રીતે રાગ દ્વેષ મોહ વિના એ પરિણમે તો આશ્રવ થાય નહીં, કેમ કે રાગ દ્વેષ મોહ છે એ જ ખરેખર આશ્રવ અને બંધનું કારણ છે. એટલે પંડિતજી સમજાવે છે કે આ રીતે રાગ દ્વેષ મોહ વિના જ તેના ફળને, એટલે કે કર્મના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી, એટલે આશ્રવ થતો નથી અને ભોગ ભોગવાય છે. કેમ કે ભોગ ભોગવે છે છતાં એના પ્રત્યે રાગ દ્વેષ કે મોહ નથી, જે આશ્રવનું કારણ છે એ નથી. એટલે એના ફળને, એટલે કે કર્મના ઉદય આવ્યા છે, એના ફળરૂપે એને સામગ્રી પ્રાપ્ત થઈ છે, તો એને એ ભોગવે છે છતાં પણ એને આશ્રવ થતો નથી, એટલે કર્મ આશ્રવતું નથી. હવે આશ્રવ વિના બંધ થતો નથી, નવો બંધ થતો નથી, આશ્રવ વિના આગામી બંધ થતો નથી. અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે. જે કર્મ ઉદયમાં આવ્યું એણે જે સંયોગો આપ્યા ફળરૂપે, જે સંયોગો આપ્યા એટલે એ રસ આપ્યો, પછી એ તો નિયમથી ખરી જ જાય છે. કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહીં. એક વખત એ ઉદયમાં આવ્યું, ફળ આપ્યું, પછી એ કર્મને રજકણો એ છૂટા પડી જાય છે, એ અકર્મરૂપ થઈ જાય છે, એટલે કર્મની સત્તા રહી શકતી નથી. એટલે આ રીતે સમ્યક દ્રષ્ટિને એવા કર્મ ઉદયમાં આવે છે એવી સામગ્રીનો એને ભોગ છે, ઉપભોગ છે, તે છતાં પણ રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી એને આશ્રવ અને બંધ થતા નથી. અને કર્મ ઉદયમાં આવ્યું એટલે હવે એ કર્મ સત્તામાંથી નીકળી ગયું, એની નિજરા થઈ ગઈ. આ જડ કર્મની વાત ચાલે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ ખરી ગયું, નિજરી ગયું, તેથી તેને કેવળ નિજરા જ થઈ. નવા કર્મ જે ઉદયમાં આવ્યા એનો ઉપભોગ થયો, પણ રાગ દ્વેષ મોહના ભાવ વિના થયો, એટલે આશ્રવ અને બંધ વિના સમ્યક દ્રષ્ટિને માત્ર નિર્જરા જ થઈ, કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યક દ્રષ્ટિ વિરાગીના ભોગ ઉપભોગને નિર્જરાનું જ નિમિત્ત, એટલે કે કારણ કહેવામાં આવ્યું છે. બહુ સરસ રીતે સ્પષ્ટ વાત કરી દીધી કે કઈ રીતે સમ્યક દ્રષ્ટિના, સમ્યક દ્રષ્ટિ કેવો છે, તો કે જે રાગ દ્વેષ મોહ રહિત છે એવો વિરાગી, એના એ ભોગ ઉપભોગને નિર્જરાનું કારણ શા માટે કહેવામાં આવ્યું એ વાત પંડિતજીએ અહીંયા બહુ સરસ રીતે ક્રમમાં સમજાવી. પૂર્વકર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું, એટલે કે એ દ્રવ્ય નિર્જરા થઈ. આ રીતે આ દ્રવ્ય નિર્જરા થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિના ભોગ ઉપભોગને નિર્જરાનું જ કારણ કહેવામાં આવે છે. પરંતુ એથી વિપરીત, એનાથી ઉલટું, મિથ્યા દ્રષ્ટિના ભોગ ઉપભોગને બંધનું કારણ કહેવામાં આવે છે, એ બંધ જ કરાવનાર છે. મિથ્યા દ્રષ્ટિનો રાગ દ્વેષ કે મોહ જે આશ્રવનું કારણ છે એ એના ઉપભોગને બંધનું જ કારણ થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ
આપેલ પ્રવચનના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ સાતમો. પાના નંબર 8 ઉપર ગાથા 193 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. પોતાના સિવાય પર રાગાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે, નિર્જરાનું કારણ છે. પોતા સિવાય, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક અને બીજું બધું એટલે રાગ આદિક અને આજે જળ અને ચેતન પદાર્થો એ બધું, એ બધા પ્રત્યે જ્ઞાનીને એટલે સમ્યક દ્રષ્ટિને ઉદાસીનતા એટલે વૈરાગ્ય હોય છે અને એ વૈરાગ્ય ખરેખર તો નિર્જરાનું કારણ છે. જો આવો વૈરાગ્ય નથી, આવો વૈરાગ્ય નથી તો એને નિર્જરાનો હેતુ થાય નહીં. એ પરપદાર્થો પ્રત્યેની ઉદાસીનતા વૈરાગ્ય છે એટલે કે એના પ્રત્યે એને રાગ દ્વેષ મોહ થતા નથી. પોતાના સ્વરૂપ પ્રત્યે એકમાત્ર સભાનતા અને બીજા બધા પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ છે, એવો વૈરાગ્ય છે, એ જ ખરેખર તો નિર્જરાનો હેતુ છે. આ ગાથામાં દ્રવ્ય નિર્જરાની વાત છે. જ્ઞાનીને દ્રવ્ય કર્મ ખરી જાય છે ને, જ્ઞાનીને દ્રવ્ય કર્મ ખરી જાય છે એની અહીંયા વાત કરી છે કે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માની રુચિનું જેને પરિણમન થયું છે એવા જ્ઞાનીને ઇન્દ્રિયોના ભોગોમાં રુચિ નથી, જ્ઞાનીને વિષયોની અને વિષયોના રાગની રુચિ નથી. વિષયોની પણ રુચિ નથી, વિષયો પણ કંઈ ગમતા નથી અને એના પ્રત્યે એવો રાગ પણ નથી, એના રાગની પણ રુચિ નથી, એની આસક્તિ નથી, એમાં સુખ બુદ્ધિ નથી. એટલે એવા જ્ઞાનીને ઉપભોગ કે ભોગ એ બંધનું કારણ થાય નહીં. એટલે ગુરુદેવ કહે છે કે તો પછી એ જ્ઞાનીને ઉપભોગ, જીવાદિ વિષયોનો ઉપભોગ જે છે એ નિર્જરાનું કારણ થાય છે, તો એ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. જ્ઞાનીને રાગની રુચિ નથી એટલે શું? જેને નિર્મળ નિજ જ્ઞાયક ભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે, જેને પોતાના શુદ્ધ ભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી, પર પદાર્થમાં સુખબુદ્ધિ નથી, એ ચેતન હોય કે અચેતન હોય એમાં તો નથી, પણ રાગમાં પણ એને સુખબુદ્ધિ નથી. આ સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ ઝીણી વાત છે, આ બરાબર તારે સમજવી પડશે. સમકીતીને શુભ અશુભ રાગ હોય છે, શુભાશુભ ભાવ એને થાય છે અને એને પણ પુણ્ય પાપના બંધ પણ પડે છે, પણ એને રાગનો આદર નથી. શુભ હોય કે અશુભ કોઈ પ્રત્યે એને આદર નથી, એ રાગમાં રુચિ નથી, પ્રેમ નથી. અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દ્રષ્ટિ બળવાથી તેને રાગનું પોષણ નથી. વેપારીને માલ 100 રૂપિયે પડતો હોય એટલે પડતર કિંમત એની 100 રૂપિયા હોય અને 90 રૂપિયામાં વેચવો પડે તો આપણે કહીએ કે ભાઈ એને પોસાય નહીં, એનું પોષણ નથી, એ નહીં પોસાય. એવી રીતે અહીંયા ગુરુદેવ પોષાણ શબ્દ વાપરી અને એ જ વાત આપણને સમજાવે છે કે જેને જ્ઞાયકની દ્રષ્ટિ થઈ છે
પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એનો અનુભવ થયો છે, એમાંથી જેને આનંદની પ્રાપ્તિ થઈ છે, એને હવે બીજે ક્યાંય દ્રષ્ટિ કરી અને રોકાવું એ પોસાતું નથી. બીજે ક્યાંય દ્રષ્ટિ કરી અને રોકાવું એ એને પોસાતું નથી. અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દ્રષ્ટિ ભળવાથી એમાંથી જે આનંદ આવ્યો છે, એટલે હવે બહારમાં એને રાગનું પોષણ નથી. તથાપિ નબળાઈને લીધે ક્યારેક કિંચિત રાગ એને થાય, પણ દ્રષ્ટિની પ્રધાનતામાં મુખ્યતામાં તો એને ખરેખર રાગ દ્વેષ થતા નથી. એટલે કે મિથ્યાત્વ સહિત એને રાગ દ્વેષના ભાવ થતા નથી. નબળાઈને લીધે રાગ થાય, ક્યારેક દ્વેષ પણ થાય, ચોથા ગુણતાને પાંચમા ગુણતાને પણ, એવા સ્થૂળ દ્વેષના ભાવ પણ થાય, પણ તે છતાં પણ એ મિથ્યાત્વ સહિત નથી, એ અજ્ઞાનપૂર્વકના નથી. એટલે દ્રષ્ટિની પ્રધાનતામાં તેને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ નહીં થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી. જે ભોગ ભોગવે છે કે ઉપભોગને ભોગવે છે એને આશ્રવ કરાવતા નથી, એને કારણે એને આશ્રવ થતો નથી, એટલે નવો બંધ થતો નથી. અને દ્રવ્ય કર્મ તે કાળમાં જે ઉદયમાં આવ્યું હતું એ ખરી જાય છે. તેથી જ્ઞાનીને ઉપભોગ નિદ્રાનો હેતુ કયો છે? શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ. શા માટે જ્ઞાનીના ઉપભોગને ભોગને નિદ્રાના કારણ કયા છે એને એની એ અપેક્ષા એ સમજવા જોઈએ. ખરેખર તો ભોગ અને ઉપભોગ ભલે એને મિથ્યાત્વ સહિત નથી, છતાં પણ એ બંધનું કારણ થાય છે, નથી થતું એમ નથી. એને પણ અલ્પ પ્રમાણમાં બંધ પડે છે, પણ એને ગૌણ કરીને અહીંયા વાત કરી છે. અહીંયા અપેક્ષા એ સમજાવી છે કે સમ્યક દ્રષ્ટિ છે એને રાગ દ્વેષ અને મોહ હવે મિથ્યાત્વપૂર્વકના નથી, અજ્ઞાનપૂર્વકના નથી, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ છે, અને એ સિવાય બીજે ક્યાંય એને સુખબુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી, એકત્વ નથી, મમત્વ નથી. પોતાના સ્વરૂપ સિવાય એને બીજે ક્યાંય પોતાપણું લાગતું નથી, એટલે બીજા બધાથી એ જુદો પડેલો જ છે, રાગથી ભિન્ન થયો જ છે. એટલે જે ઉપભોગ કે ભોગ ભોગવે છે તો એને એ દ્રષ્ટા જ્ઞાતા ભાવે ભોગવે છે, એ આવી પડેલી ઉપાધિ તરીકે એને ભોગવે છે. એટલે એ ઉદયમાં આવ્યું છે એ તો ખરી જાય જ છે, પણ આને એવો બંધ થતો નથી. અને એમ અહીંયા એમ સમજાવ્યું કે જ્ઞાનીને આ ભોગ અને ઉપભોગ છે એ ખરેખર નિદ્રાનું કારણ થાય છે. એટલે અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, અને મહાત્મા એ દર્શાવવું છે કે ઉપભોગ કે ભોગ એ ખરેખર બંધનું કારણ થઈ શકે નહીં. એના પ્રત્યેનો જેટલો રાગ છે, એના પ્રત્યે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અને ભોગ ભોગવવામાં આવે છે, તો એ જ ખરેખર આશ્રવ અને બંધનું કારણ છે. દ્રષ્ટિ બદલાઈ છે તો પછી એ જ ઉપભોગ ને ભોગ છે એવા કર્મબંધનું કારણ થતા જ નથી. એટલે ભોગ અને ઉપભોગનું સ્વરૂપ કેવું છે? ભોગ અને ઉપભોગનું સ્વરૂપ કેવું છે? એ કંઈ બંધ કરનારું સ્વરૂપ છે એમ નહીં, પણ ભોગ ઉપભોગને ભોગવવા છતાં એના તરફની દ્રષ્ટિ જે છે એ ખરેખર તો કર્મબંધનું કારણ છે. આ વાતને આપણે પકડવાની છે. ભોગ અને ઉપભોગ એ જે ચેતન અને અચેતન જે પદાર્થો છે એ તો પદાર્થો જ છે, એમના પરિણામ તો એના પોતાના કારણે જે થાય છે તે થાય જ છે,
પણ જીવનો એમના પ્રત્યેનો ભાવ એ મિથ્યાત્વ સહિત અજ્ઞાન સહિત રાગ દ્વેષનો ભાવ છે તો એને આશરો થાય છે, અને એમ નથી તો એને આશરો થતા નથી. એટલે પદાર્થો જે કર્મના ઉદયને કારણે સંયોગમાં આવે છે એ ખરેખર કંઈક નવા કર્મનું બંધનું કારણ થતું નથી, અને એ તો ઉદયમાં આવ્યું છે તો હવે એવો ઉદય જે છે એ તો હવે ચાલ્યો જવાનો છે, એટલે એ દ્રવ્ય કર્મ તો હવે ખરી જ જાય છે. એટલે અહીંયા મહત્ત્વનું શું છે તો કે જ્ઞાન, સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન જ એ મુખ્ય છે. એ સમ્યક જ્ઞાનને કારણે જે વૈરાગ્ય છે, જે રાગ દ્વેષ મિથ્યાત્વનો અભાવ થયો છે, એ જ એને નિર્જરાનું કારણ થાય છે. આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહે છે કે મિથ્યા દ્રષ્ટિને રાગાદિ ભાવોનો સદ્ભાવ હોય છે. મિથ્યા દ્રષ્ટિને તો રાગાદિ ભાવો છે, તેને પર પદાર્થ પ્રત્યે રાગ છે, રુચિ છે. એટલું જ નહીં પણ તેને રાગનો પ્રેમ છે, રાગનો રાગ છે એટલે કે પ્રેમ છે, તેથી તેને રાગ દ્વેષ આદિ ભાવો હયાત છે. રાગ દ્વેષ આદિ ભાવો એને તો હોવા પણ છે. જેની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય પર નથી એવા પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિને એને રાગ દ્વેષ આદિ ભાવો છે, એને દ્રષ્ટિ રાગ ઉપર છે, એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, અને તેથી તેને રાગાદિ ભાવોનો સદ્ભાવ હોય છે. રાગાદિ ભાવોનો સદ્ભાવ હોવાથી મિથ્યા દ્રષ્ટિને ચેતન અને જળ અચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. અચેતન એટલે શરીર આદિ અને ચેતન એટલે સ્ત્રીનો આત્મા ઇત્યાદિ દ્રવ્યનો ઉપભોગ રાગાદિની હયાતીમાં બંધનું જ નિમિત્ત થાય છે. પાઠમાં ચેદણાણમ મિદરણાણમ એટલે ચેતન અચેતન એમ બે પ્રકાર લીધા છે, સચેત અને અચેત એમ બંને પ્રકાર ત્યાં લેવામાં આવ્યા છે. આગળ નવમા પાના ઉપર ગુરુદેવ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, જુઓ ખરેખર તો પરનો ઉપભોગ કોઈ કરી શકતું નથી, કેમ કે જીવ દ્રવ્ય જુદું અને પેલું દ્રવ્ય જુદું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં તો પછી એને ભોગવે કેવી રીતે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી તો પછી એને ભોગવે કેવી રીતે. એટલે ખરેખર તો જો સિદ્ધાંતથી આપણે જોઈએ તો પરનો ઉપભોગ એ કરી શકાતો જ નથી. અહીંયા જે ચેતન અચેતન પરનો ઉપભોગ એમ જે કહ્યું છે ને એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. એટલે જ્યારે એને ભોગ ઉપભોગનો ભાવ છે ત્યારે એમાં એ વખતે બાહ્યમાં નિમિત્ત તરીકે એવા ભોગ ઉપભોગ પદાર્થો છે, બસ ભોગ ઉપભોગરૂપ પદાર્થો નિમિત્ત તરીકે છે એમ એનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. બાકી એ પરદ્રવ્યનો ભોગ ઉપભોગ આત્મા કરે એ ન કરે, એ કરી શકતો જ નથી, પણ એવો ભોગ ઉપભોગ એમ કહ્યું એનો અર્થ એ છે કે પરદ્રવ્ય તરફના લક્ષ્યથી જે રાગ દ્વેષના ભાવ થાય છે તેનો ઉપભોગ, આવા રાગ દ્વેષના ભાવનો ઉપભોગ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કરે છે. અજ્ઞાનીને પરદ્રવ્યમાં ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ છે, તેથી તેને અનુકૂળ પદાર્થોમાં રાગ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ થયા કરે છે. આવા રાગ દ્વેષની હયાતીને લીધે તેને ચેતન અને અચેતન દ્રવ્યનો ઉપભોગ એ નવા કર્મનું કારણ થાય છે એમ કહ્યું છે. હવે કહે છે કે તે જ ઉપભોગ એટલે એ જ પદાર્થો ચેતન અને અચેતન રાગાદિ ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિર્જરાનું કારણ થાય છે, નિર્જરાનું નિમિત્ત જ થાય છે.
જે ચેતન અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે, તે જ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિ ભાવોનો અભાવ છે, જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષનો અભાવ છે, તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી, તેથી રાગાદિ ભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યક દ્રષ્ટિને ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિદ્રાનું નિમિત્ત જ થાય છે. અર્થાંત જૂના કર્મ ઉપભોગ કાળે ખરી જાય છે અને અજ્ઞાનીને એ ઉપભોગ નવા કર્મ બંધનું કારણ થાય છે, જ્યારે જ્ઞાનીને એ નિર્જરાનું કારણ થાય છે. સમ્યક દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે. લોકોને તેના પરમ અદ્ભુત મહિમાની ખબર નથી. સમ્યક દર્શન શું ચીજ છે એ લોકોને ખબર નથી, એનો મહિમા હજી આવતો નથી ને. એટલે આ ગાથામાં એનો મહિમા આ રીતે કરવામાં આવ્યો છે કે જેને સમ્યક દર્શન છે, જે જ્ઞાની થયો છે, એને હવે ભોગ અને ઉપભોગ હોય છતાં પણ એ ભોગ ઉપભોગ એ નિર્જરાનું કારણ થાય છે. શુદ્ધ દ્રષ્ટિના જોરમાં સમ્યક દ્રષ્ટિ શું માને છે કે હું શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ છું અને એવા એના આશ્રયમાં જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યના જળ હોય કે ચેતન એ બધા દ્રવ્યના ભોગ ઉપભોગમાં રાગ દ્વેષ થતા નથી, એવો આ સમ્યક દર્શનનો અલૌકિક મહિમા છે. આગળ 10મા પાના ઉપર 4થા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો તો દયા દાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિ ક્રિયા કરીને ધર્મ માને છે, એ ક્રિયા થઈ એટલે એમ સમજે કે આપણે ધર્મ થઈ ગયો, પણ એ વડે તો ધૂળે ધર્મ થતો નથી. ધૂળે એટલે ગુરુદેવ આનો અર્થ કરે છે કે શુભ ભાવે સાચો થતો નથી. અને રાગનો આશ્રય અને રુચિ તો મિથ્યા દર્શન છે. મિથ્યા દ્રષ્ટિના બધાએ વ્રત અને તપ, ભગવાને બાળ વ્રત અને બાળ તપ કહ્યા છે અને એ બંધના નિમિત્ત છે. અહીં કહે છે કે જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે, કેમ કે જ્ઞાનીને રાગની રુચિનો અભાવ છે. કાંઈક એટલે થોડો જરા રાગ છે, પણ એ રાગ મિથ્યાત્વ સહિત નથી, અજ્ઞાન સહિત નથી. એટલે એને રાગ છે તો એ ઉપભોગમાં જોડાઈ જાય છે, પણ એ ગૌણ છે. એને ગૌણ કરી અને અહીંયા એમ કહ્યું છે કે એને બંધ પડતો નથી. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી, એ રાગમાં જોડાવા છતાં જોડાતો નથી, એટલે કે એ મિથ્યાત્વ સહિત એમાં જોડાતો નથી. જ્ઞાનીને આત્માની દ્રષ્ટિ છે એને રાગની દ્રષ્ટિ નથી, અજ્ઞાનીને રાગની દ્રષ્ટિ છે એને આત્માની દ્રષ્ટિ નથી. આત્માની દ્રષ્ટિ અને રાગની દ્રષ્ટિ એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. જેની દ્રષ્ટિ નિજ જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે, તેને દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન અચેતનના ઉપભોગમાં રાગ દ્વેષની હયાતી નથી એમ કહે છે, અને તેથી તેનો ઉપભોગ દ્રવ્ય નિદ્રાનું નિમિત્ત છે એમ કહેવામાં આવ્યું. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે આજ પાના ઉપર છેલ્લે કે સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણતાને પણ જ્ઞાની છે. તેને બીજું જ્ઞાન ભલે થોડું ઓછું હોય, એટલે શાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન ન હોય, પણ છતાંય એ જ્ઞાની છે, કેમ કે એને આત્મજ્ઞાન છે ને, આત્માનું જ્ઞાન થયું છે માટે તે જ્ઞાની છે. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કયો છે
કેમ કે તેને મિથ્યાત્વ અને અનંતાનું બંધીના રાગ દ્વેષ મોહ છે જ નહીં. સમ્યક દર્શન થાય એટલે અનંતાનું બંધી કસાઈ જાય, એટલે હવે એને એવા બંધ પડતા જ નથી. મિથ્યાત્વ ગયું છે અને અજ્ઞાન ગયું છે, સ્વરૂપનું જ્ઞાન છે એટલે એ અપેક્ષાથી એ સમ્યક દ્રષ્ટિને જે બંધ છે એને ગૌણ કરી અને એમ કહેવામાં આવ્યું કે એને બંધ છે નહીં. એટલે સમ્યક દ્રષ્ટિ છે તે વિરાગી છે, તેને રાગનું એકત્વ નથી માટે તે વિરાગી છે. ભરત મહારાજા માટે પણ એ વાત આવે છે ને કે ભરતજી ઘર મેં વિરાગી. હવે ભરત ચક્રવર્તી છ ખંડના અધિપતિ હતા, એમને 96,000 રાણીઓ, 96 કરોડ પાયદળ, 96 કરોડ ગામ હતા, અપાર વૈભવ, છતાંય એમને વૈરાગી કહેવામાં આવતા હતા. કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ હતી ને, આત્મા તરફ દ્રષ્ટિ છે. આ જે કંઈ હતું એ તો બધું પર, પોતાથી જુદું, એટલે એ વૈરાગી હતા. સમ્યક દ્રષ્ટિ વૈરાગી. બારમા પાના પર અહીંયા એક વાત બીજી ગુરુદેવે સ્પષ્ટ કરી છે. બીજા પેરેગ્રાફમાં કહે છે કે કર્મનો ઉદય આવી પીડા કરે છે એમ લખ્યું છે ને, એમ ચોખ્ખું લખ્યું છે ને, તો એ વાતને અહીંયા આગળ સમજાવે છે. શરૂઆતમાં એમ કહ્યું કે જ્ઞાનીને ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા કરે છે. એનો અર્થ શું? કે એનો અર્થ એ કે જ્ઞાનીને ચારિત્રની અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે, ચારિત્ર મોહનીયનો ઉદય આવે છે એટલે એને અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે, તે વડે તેને પીડા છે. ખરેખર તો ચારિત્ર મોહનીય કર્મ છે એ જડ છે. હવે એ જડ કર્મ આ ચેતનને શું પીડા કરે? ન કરે, છતાં પણ એમ કથનમાં આવે છે. પરંતુ ખરેખર તો એને પોતાને અસ્થિરતાનો રાગ છે, એટલે કે સ્વરૂપમાં સ્થિરતા નથી, એ અસ્થિરતાનો રાગ. સ્વરૂપમાં પોતે સ્થિરતા નથી કરતા, એમ હજી પોતાની એવી ઉત્કૃષ્ટ દશા નથી થઈ એટલે એ અસ્થિરતાનો રાગ અને એ પીડા કરે છે એમ કહેવામાં આવ્યું. અને આ રીતે ચોખ્ખું લખ્યું છે ને, પણ એ શું છે એને વધારે વિસ્તાર કરતાં ગુરુદેવ કહે છે કે હા ભાઈ, પણ એ તો નિમિત્ત પરક ભાષા છે. કર્મના ઉદયના લક્ષ્યે જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગ પીડા કરે છે. કર્મનો ઉદય છે એના લક્ષ્યે જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગ પીડા કરે છે. ખરેખર પેલો કર્મનો ઉદય છે, ચારિત્ર મોહનીયનો ઉદય, એ કંઈ પીડા કરે છે એમ નથી, એમ નથી. પણ અહીંયા એ ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા કરે છે એમ નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. એ વ્યવહારને એનું કથન છે, એટલે એનો અર્થ તો જેમ છે તેમ જ સમજવાનો. કોઈ કર્મ આવી અને કોઈને પીડા કરે કે સુખ આપે એમ બને નહીં, એ તો અહીંયા નિમિત્તનું કથન છે, એ તો વ્યવહાર નયનું કથન છે. કંઈ ચારિત્ર મોહનીયના કર્મ, ચારિત્ર મોહનીય કર્મના ઉદય એ એવા જ્ઞાનીને પીડા કરે એમ બને, એમ બનતું જ નથી. પણ એ વખતે જ્ઞાનીની એવી દશા છે, એની હજી ઉત્કૃષ્ટ દશા થઈ નથી, એટલે એને હજી પુરુષાર્થમાં નબળાઈ છે, એટલે એને જે રાગ થાય છે એ ખરેખર તો એને પીડા કરનારો, એટલે આકુળતા કરનારો છે. કર્મનો ઉદય અને જીવને થતા વિકારના પીડાના પરિણામ એ બંનેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ નથી. એટલે કે પેલું કર્મનો ઉદય આવ્યો છે, ચારિત્ર મોહનીયનો ઉદય આવ્યો છે, એ કર્તા થઈ અને જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને પણ એ પીડા ઉપજાવે એમ થતું નથી. કર્મનો ઉદય કરતા થઈને જીવને રાગ કે પીડા કરે છે એમ નથી, પણ નિમિત્તના લક્ષ્યે થયેલા રાગને કર્મના ઉદયથી થયો છે એમ અહીંયા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એટલે એનો જેમ છે તેમ બરાબર અર્થ સમજવો જોઈએ. શબ્દનો અર્થ જે છે જે જગ્યાએ જે રીતે થતો હોય એ રીતે કરવો જોઈએ, અપેક્ષા સમજવી જોઈએ. શાસ્ત્રમાં જે કથન છે એ વ્યવહારનયનું કથન છે, તો એને વ્યવહારનયના કથન તરીકે સમજવું જોઈએ. કઈ અપેક્ષાને મુખ્ય કરી છે, કઈને ગૌણ કરી છે એને બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ.
હવે આ ગાથા ઉપર, ભાવાર્થ ઉપરના પ્રવચનમાં બીજી કેટલીક વાત પણ ગુરુદેવે કરી છે, એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચારીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજે શુક્રવાર છે, આપણે ભક્તિ મૂકશું આજે. હા, તો આજે આપણે પહેલાં બરાબર છે, સુખધામ પહેલાં ભક્તિ મૂકીએ, સુખધામને બદલે આજે ભક્તિ કરીશું. આજે આપણે પૂજ્ય ગુરુદેવની સંસાર સાગર તારવા એ મૂકીશું. દ્રવ્ય ના તો તૂટે
જય જીનેન્દ્ર બધાને, જય જીનેન્દ્ર.